હેલો વેલકમ બેક. આજનો જે આપણો ટોપિક છે એ છે વર્તુળાકાર ક્રમચય. વર્તુળાકાર ક્રમચયમાં બે ટાઈપના ટોપિક હશે. પહેલો ટોપિક છે કે ભાઈ વર્તુળાકાર ટેબલ ઉપર આ માણસોની ગોઠવણી કઈ રીતે કરી શકાય, અને બીજો ટોપિક એ છે કે આપણે ફૂલોની માળા બનાવી હોય એન ભિન્ન ફૂલોની મદદથી તો કેવી રીતે આપણે માળા બનાવી શકીએ. આ બંને જે છે એ વર્તુળાકાર ક્રમચય ટોપિકમાં આવે છે. ખૂબ જ સિમ્પલ ટોપિક છે, પણ ઘણા લોકો આને ઇગ્નોર મારતા હોય છે. આપણે એને ઇગ્નોર મારવાનો નથી. ખૂબ જ સિમ્પલ છે. આ લેક્ચર તમે જોશો તો તમને ઇઝીલી આવડી જશે, પણ હા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થોડો લઈશું આની અંદર તો વધારે મજા આવશે, બરોબર છે. અને પછી આ ચેપ્ટર પતશે એટલે આપણે જેડબલ્યુ મેન્સ ના અને ઘણા બધા એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરશું, તમને ક્રમચય સંચય આવડી જશે. ઠીક છે, તો ચાલુ કરીએ છીએ આપણે ક્રમચય સંચયમાં વર્તુળાકાર ક્રમચય. ઓકે, હવે જો અહીંયા આગળ મેં લખેલું છે, આ એક વર્તુળાકાર ટેબલ છે, ધારો કે બરોબર છે. આ વર્તુળાકાર ટેબલ જે છે એ વર્તુળાકાર ટેબલમાં 1 2 3 4 5 પાંચ જગ્યા છે. કેટલી જગ્યા છે ભાઈઓ? પાંચ જગ્યા છે. ચલો વેરી ગુડ, મેં પાંચ જગ્યા મૂકેલી છે. હવે આ પાંચ જગ્યામાં પાંચ વ્યક્તિઓને કેટલી રીતે ગોઠવી શકાય એ મારે અહીંયા આગળ જાણવું છે. હા, તો હવે મારે પાંચ વ્યક્તિ છે મારી પાસે. ધારો કે એમ કહી દઉં કે એક ચિંટુ છે, એક મિન્ટુ છે, પછી એક લાલુ છે, એક ગટુ છે, એક બીટુ છે. આ પાંચ ભાઈબંધો છે. પાંચ ભાઈબંધોને આપણે આ વર્તુળાકાર ટેબલ પર ગોઠવવા છે. તો પહેલા સૌથી પહેલા મને ચિંટુને ગોઠવવો હોય તો ચિંટુને ગોઠવવા માટે મારી પાસે ઓપ્શન કેટલા? તો અહીંયા આગળ તમે લોકો જોશો તો ચિંટુને ગોઠવવા માટે તમને એવું લાગશે કે તમારી પાસે ઓપ્શન પાંચ છે, પણ ના. તમે જયારે પહેલો વ્યક્તિ ગોઠવવા જાઓ છો ત્યારે વર્તુળાકાર ટેબલ ની વાત કરી રહ્યો છું, વર્તુળાકાર ટેબલ ની વાત કરી રહ્યો છું. જયારે તમે પહેલો વ્યક્તિ તમે અહીંયા ગોઠવવા જાઓ છો ત્યારે તમારી પાસે પાંચ ઓપ્શન નથી, એક જ ઓપ્શન છે. કેમ એક જ ઓપ્શન છે? આ રિલેટિવ છે. કઈ રીતે? ધારો કે મેં એમ કીધું કે મેં ચિંટુને અહીંયા આગળ બેસાડ્યો, અહીંયા નથી બેસાડ્યો, અહીંયા નથી બેસાડ્યો અને મેં અહીંયા બેસાડ્યો છે અહીંયા, તો શું હું આ ટેબલને ગોળ ફેરવીને આ સ્થાનને આ સ્થાન પર ના લાવી શકું? બિલકુલ લાવી શકાય. ફોર એક્ઝામ્પલ, આ તમે વર્તુળાકાર ટેબલ માની લો. હવે હું ચિંટુને અહીંયા બેસાડું છું, અહીંયા નથી બેસાડતો, અહીંયા બેસાડું છું, પણ હું વર્તુળાકાર ટેબલને આમ ફેરવીને આમ કરી દઉં તો એ જ જગ્યા થઈ ગઈ. ધારો કે મેં ચિંટુને અહીંયા બેસાડ્યો છે, ધારો કે મેં ચિંટુને અહીંયા બેસાડ્યો છે, અહીંયા નથી બેસાડ્યો, તમે એવું કહી જ ના શકો. કેમ? કેમ કે વર્તુળ છે, આઈડેન્ટિકલ ઓબ્જેક્ટ છે, ગોળ ગોળ ફર્યા કરે છે, રાઈટ? તો તમે ધારો કે ચિંટુને અહીંયા બેસાડ્યો છે તો હું ધારો કે ટેબલને આમ ફેરવી દઉં તો આ અહીંયા આવી ગયું. હા, એટલે કે તમારી પાસે કેટલા ઓપ્શન છે? એક અને માત્ર એક જ ઓપ્શન છે, પાંચ ઓપ્શન નથી. ક્યારે? જ્યારે તમે પહેલો વ્યક્તિ બેસાડો ત્યારે, રાઈટ? તો હવે આ પાંચ વ્યક્તિમાંથી હું ચિંટુને બેસાડું તો ચિંટુને બેસાડવા માટે મારી પાસે ઓપ્શન કેટલા? તો કે ભાઈ એક ઓપ્શન, એક જ ઓપ્શન છે. જ્યારે તમે પહેલો વ્યક્તિ બેસાડીને તમારે સ્થાન નિશ્ચિત કરવું પડે, અને એ સ્થાન નિશ્ચિત કર્યા પછી એની સાપેક્ષે વર્તુળાકાર ટેબલ ઉપર ગોઠવણી થાય, રાઈટ? તો પહેલા સ્થાન મતલબ કે ચિંટુને ગોઠવવા માટે મારી પાસે ઓપ્શન એક હતો. ધારો કે મેં ચિંટુને અહીંયા ગોઠવી દીધો, અહીંયા મેં સી મૂકી દીધો, મેં ચિંટુને અહીંયા આગળ ગોઠવી દીધું. હવે મારી પાસે ચિંટુની કાં તો જમણી બાજુ કાં તો ચિંટુની ડાબી બાજુ ફિક્સ થઈ ગયું. તો હવે મિન્ટુને ગોઠવવા માટે મારી પાસે ઓપ્શન કેટલા? તો મિન્ટુને ગોઠવવા માટે મારી પાસે ઓપ્શન 1 2 3 4, આ ચાર માંથી ગમે તે જગ્યાએ હું બેસાડી શકું. કેમ કે હવે તમે ગોળ ગોળ ફેરો છો તો જોડે ચિંટુ પણ જોડે ફરવાનો ગોળ, રાઈટ? ચિંટુ ફિક્સ થઈ ગયો છે, ચિંટુ બેસી ગયો છે. હવે તો હવે તમે ચિંટુને અહીંયા આગળ રાખો ને ગોળ ફેરો તો ચિંટુ જશે અહીંયા આગળ. એટલે કે હવે આ આઈડેન્ટિકલ ઓબ્જેક્ટ હતો નથી. એટલે કે જ્યારે તમે પહેલો વ્યક્તિ બેસાડો કે પહેલી વસ્તુ ગોઠવો ત્યારે તમારી પાસે ફક્ત એક જ ઓપ્શન હોય છે, રાઈટ? હવે મિન્ટુને બેસાડવા માટે મારી પાસે ઓપ્શન કેટલા? તો ભાઈ મિન્ટુને બેસાડવા માટે મારી પાસે ઓપ્શન 4. ધારો કે મિન્ટુને અહીંયા બેસાડી દીધો. તો હવે લાલુને બેસાડવા માટે મારી પાસે ઓપ્શન કેટલા? તો કે 1 2 3. તો લાલુને બેસાડવા માટે મારી પાસે ઓપ્શન 3. ગટુને બેસાડવા માટે ધારો કે લાલુને અહીંયા ગોઠવી દીધો. હવે લાલુને અહીંયા ગોઠવે તો ગટુને બેસાડવા માટે મારી પાસે ઓપ્શન કેટલા? તો કે 2. તમે અહીંયા 2 મૂકી દીધું અને પછી મેં 1 મૂકી દીધું. 4 3 12 2 24, એટલે કે આ 4 ફેક્ટોરિયલ થયું. કેટલું થયું? 4 ફેક્ટોરિયલ. તમારી પાસે વ્યક્તિ કેટલા હતા?
તમારી પાસે વ્યક્તિ હતા એન, કેટલા હતા? એન વ્યક્તિ હતા. હવે એન વ્યક્તિ હતા, અહીંયા પાંચ વ્યક્તિ હતા, તો પાંચ વ્યક્તિ હતા તો જવાબ આવે ચાર ફેક્ટોરિયલ, છ વ્યક્તિ હોય તો જવાબ આવે પાંચ ફેક્ટોરિયલ. તો એવી જ રીતે જો એન વ્યક્તિ હોય અને એન વ્યક્તિની વર્તુળાકાર ટેબલ પર ગોઠવણી કરવી હોય તો એનો જવાબ છે એન માઇનસ વન ફેક્ટોરિયલ. રાઈટ, એન માઇનસ વન ફેક્ટોરિયલ. કેમ આવું થયું? કેમ કે જ્યારે તમે સૌ પ્રથમ પહેલો વ્યક્તિ ગોઠવવા જાઓ છો ત્યારે તમારી પાસે એક જ ઓપ્શન છે, કેમ કે વર્તુળ ટેબલ છે, અને વર્તુળ ટેબલ હોય તો એ આઈડેન્ટિકલ કહેવાય. તમે ગમે ત્યાં ગોઠવો હોય અને ગોળ ફેરવીને તમારે જે પોઝિશન તમે એને આપી હોય એને આપી શકો. એટલે એને ઇંગ્લિશમાં કહેવાય સર્ક્યુલર પરમ્યુટેશન, વર્તુળાકાર સંચય, ક્રમચય, સંચય નહીં ક્રમચય, વર્તુળાકાર ક્રમચય. એટલે કે એન વ્યક્તિઓની મારે ગોઠવણી કરવી હોય વર્તુળાકાર ટેબલ ઉપર, એન વ્યક્તિઓની મારે ગોઠવણી કરવી હોય તો એ એન વ્યક્તિઓની ગોઠવણી કરવાનો જવાબ છે એન માઇનસ વન ફેક્ટોરિયલ. રાઈટ, એન માઇનસ વન ફેક્ટોરિયલ. ચલો, તો આઈ થિંક તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે ભાઈ જે વર્તુળાકાર સંચય જે છે એ વર્તુળાકાર, સોરી ક્રમચય જે છે એ વર્તુળાકાર ક્રમચયમાં આપણે શું કરવાનું હતું, કે ભાઈ એન માઇનસ વન ફેક્ટોરિયલ થઈ ગયું. ઓકે, ચલો હવે આની પર આપણે થોડા દાખલા લઈએ તો વધારે મજા આવશે બધાને. ચલો જોઈ લઈએ ફટાફટ કે ભાઈ દાખલા કઈ રીતે ગણાય છે એ પણ આપણે જોઈ લઈએ. તો હવે એક દાખલો એવો લઉં છું કે ભાઈ છ છોકરા છે અને છ છોકરીઓ છે, છ છોકરા છે અને છ છોકરીઓ છે, અને એવી રીતે ગોઠવવાની છે કે કોઈ પણ બે છોકરા સાથે સાથે ના આવે. વર્તુળાકાર ટેબલ પર એમને એવી રીતે ગોઠવવાના છે કે જેના કારણે કોઈ પણ બે છોકરા સાથે ન આવે. તો જે સાથે ન આવવાના હોય ને એમને છેલ્લે ગોઠવીએ, પહેલા આપણે છોકરીઓને ગોઠવી દઈએ. રાઈટ, તો એનો મતલબ એમ થયો કે આ વર્તુળાકાર ટેબલ છે, વર્તુળાકાર ટેબલમાં પહેલા હું છોકરીઓને ગોઠવી દઉં. તો અહીંયા આગળ એક બે ત્રણ ચાર પાંચ છ છોકરીઓ ગોઠવવાની છે. તો વર્તુળાકાર ટેબલ ઉપર છ છોકરીઓને હું કેટલી રીતે ગોઠવી શકું? તો કે ભાઈ સિક્સ માઇનસ વન ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકું. રાઈટ, સિક્સ માઇનસ વન ફેક્ટોરિયલ રીતે મારે એને ગોઠવી શકાય, કેમ કે આપણે વર્તુળાકાર ટેબલ પર ગોઠવીએ છીએ. રાઈટ, ધારો કે અહીંયા આગળ મેં છોકરી મૂકી દીધી જી વન, જી ટુ, જી થ્રી, જી ફોર, જી ફાઈવ અને જી સિક્સ. આ મેં છ છોકરીઓ ગોઠવી દીધી. હવે શું કીધું છે કે કોઈ પણ બે છોકરા સાથે ના આવવા જોઈએ. એનો મતલબ કે બે છોકરાની વચ્ચે એક છોકરી આવવી જોઈએ. છોકરી નામ પડે જલસા પડી જાય. બે છોકરાની વચ્ચે એક છોકરી આવવી જોઈએ. તો એનો મતલબ અહીંયા આગળ એક છોકરી છે તો છોકરો અહીંયા હોવો જોઈએ, કાં તો અહીંયા હોવો જોઈએ. અહીંયા હોય તો ચાલે, અહીંયા આ બધી જગ્યા ઉપર છોકરાઓ હોવા જોઈએ. તો કેટલી જગ્યાઓ થઈ? એક બે ત્રણ ચાર પાંચ છ જગ્યાઓ થઈ. કેટલી જગ્યાઓ થઈ ભાઈ? છ જગ્યાઓ થઈ. હવે આ જ છોકરાઓને ગોઠવવા માટે મારી પાસે ઓપ્શન કેટલા હતા? હવે આમાં તમારે વર્તુળાકાર ક્રમચય નથી રહ્યું. હવે કેમ? કેમ કે તમારી છોકરીઓ તમે ઓલરેડી ગોઠવી દીધી છે. તમે છોકરીઓ ઓલરેડી તમે ગોઠવી દીધી હોય તો મતલબ કે હવે હવે આ આઈડેન્ટિકલ ઓબ્જેક્ટ ના રહ્યો. હવે આ આઈડેન્ટિકલ ઓબ્જેક્ટ રહ્યો નહીં. એનો મતલબ કે હવે છ છોકરાઓમાંથી મારે આ બે ની વચ્ચે કોઈ છોકરો મૂકવો તો મારી પાસે ઓપ્શન કેટલા? તો કે ભાઈ છ. અહીંયા ઓપ્શન કેટલા? તો કે ભાઈ અહીંયા ઓપ્શન પાંચ, અહીંયા ઓપ્શન ચાર, અહીંયા ઓપ્શન ત્રણ, અહીંયા ઓપ્શન બે, અહીંયા ઓપ્શન એક, એટલે કે છ ફેક્ટોરિયલ. રાઈટ, એટલે થયું છ ફેક્ટોરિયલ. એટલે કે છોકરીઓને ગોઠવવામાં સિક્સ માઇનસ વન ફેક્ટોરિયલ હતું અને છોકરાઓને ગોઠવવામાં સિક્સ ફેક્ટોરિયલ હતું. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો કે ભાઈ ફાઈવ ફેક્ટોરિયલ ગુણ્યા સિક્સ ફેક્ટોરિયલ, આ તમારો જવાબ આવશે. રાઈટ, આ તમારો જવાબ થઈ ગયો. ક્લિયર થઈ ગયું? બરોબર છે. આઈ થિંક કે તમને દાખલો ક્લિયર થયો હશે ભાઈ. હજુ એક દાખલો લઈએ સરસ મજાનો. ચલો, તો હજુ એક દાખલો લઈએ તો વધારે ક્લિયર થાય. આમાં આપણે હજુ સંચય, સંચય જે વિભાગ જે છે ચાલુ નથી, એટલે ક્રમચય અને સંચય બંનેનું ભેગું થાય અને બંનેનો ભેગો કન્સેપ્ટ આવે એવા દાખલા હજુ આપણે આમાં લઈશું નહીં. એ આખું ચેપ્ટર પતશે. ચેપ્ટરના અંતમાં ક્રમચય અને સંચય બંનેનું ભેગું થઈને દાખલા કેવી રીતે ગણવા જોઈએ એની આપણે વાત 100% કરશું. એ તમને ખબર પડી જાય કે ભાઈ ક્રમચય સંચય તો કેટલો ઈઝી ચેપ્ટર છે. રાઈટ, ચલો ફરીથી એક વર્તુળાકાર ટેબલ છે. રાઈટ, હવે આ વર્તુળાકાર ટેબલ જે છે, આ વર્તુળાકાર ટેબલ પર પાંચ લોકો ગોઠવવા છે. એક બે ત્રણ ચાર પાંચ. આ વર્તુળાકાર ટેબલ પર મારે કેટલા લોકો ગોઠવવા છે? પાંચ લોકો ગોઠવવા છે. આ જરીક આછું થઈ ગયું છે, કશો વાંધો નહીં.
ડાક કરી દઈએ પાછું તો મારે અહીંયા વર્તુળાકાર ટેબલ છે એમાં મારે પાંચ લોકો ગોઠવવા છે 1 2 3 4 અને 5 પાંચ કયા છે નામ આપી દઈએ આપણે તો કે ભાઈ રામ છે સીતા છે લક્ષ્મણ છે લક્ષ્મણ હનુમાન છે હનુમાન છે અને રાવણ છે બરાબર રાખી રાવણ ને કે ખાલી ફોટો વચ્ચે લાવો બરાબર રાખી દઈએ તો બધાને મજા આવે બરાબર છે હવે પાંચ લોકોને આપણે વર્તુળાકાર ટેબલ પર ગોઠવવા છે પણ રામ સીતાની જોડી તો ખૂબ જ સારી જોડી કહેવાય તો રામ સીતાને તો આપણે જોડે જ રાખવા પડે તો એક્ઝામ્પલ કઈક આવો છે કે આ પાંચ વ્યક્તિને વર્તુળાકાર ટેબલ પર પાંચ જગ્યા ઉપર કેટલી રીતે ગોઠવી શકાય જેમાં રામ અને સીતા બંને જોડે જ આવે રામ અને સીતા બંને જોડે જ આવે હવે જોડે જ આવે એ ટાઈપના દાખલા આપણે ઓલરેડી કરી ચૂકેલા છીએ બરોબર તો હવે આપણે આ જે લોકો જે છે પાંચ લોકોને મારે વર્તુળાકાર ટેબલ પર એવી રીતે ગોઠવવાના છે જેના કારણે રામ અને સીતા બંને જોડે જ આવે તો આપણે રામ અને સીતાને બંનેને એક ટીમ ગણી લઈએ એક જ માણસ ગણીએ અને શું ગણીએ એક જ માણસ કે ભાઈ એક જ માણસ છે એવું ગણી લઈએ તો આ એક જ માણસ થયો પછી બીજો માણસ લક્ષ્મણ થયો ત્રીજો માણસ હનુમાન થયો અને ચોથો માણસ ભરત થયો બરોબર રામ સીતાને તમે એક જ ગણી લો તો રામ સીતાને તમે એક જ ગણી લેશો તો હવે તમારી પાસે પાંચ લોકો નથી રહ્યા તમારી પાસે કેટલા લોકો રહ્યા છે તો તમારી પાસે હવે ચાર લોકો રહ્યા છે કેવી રીતે ગોઠવી શકો તો એ તો આપણને ખબર પડી જાય કે ચાર લોકોને વર્તુળાકાર ટેબલ પર 4-1 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય એટલે કે 3 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય ચાર વ્યક્તિને પણ એમાં રામ અને સીતા બંને જોડે છે બંને મિક્સ છે બંને ભેગા છે કપલ છે તો એ બંને અંદર અંદર પણ ગોઠવણી થશે એ બંનેની અંદર અંદર ગોઠવણી કેવી રીતે થાય તો બે વ્યક્તિ બે ખાના બે રીતે થાય તો ભાઈ ગુણ્યા મારે બીજું શું કરવું પડે તો ગુણ્યા મારે 2 કરવું પડે એટલે કે 3 ફેક્ટોરિયલ એટલે કે 6 × 2 એટલે કે 12 રીતે ગોઠવણી થઈ શકે કેવી રીતે ગોઠવણી થઈ શકે ભાઈ 12 રીતે ગોઠવણી થઈ શકે રાઈટ તો આજે આપણે વાત કરી વર્તુળાકાર ક્રમચયની એ તમને આઈ થિંક હવે ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ n માઇનસ 1 ફેક્ટોરિયલ રીતે વર્તુળાકાર ટેબલ ઉપર આપણે વ્યક્તિને ગોઠવી શકીએ એમ n માઇનસ 1 કેમ કેમ કે જ્યારે તમે પહેલો વ્યક્તિ તમે ગોઠવવા જાઓ છો ત્યારે તમારી પાસે ઓપ્શન ફક્ત એક જ હોય છે કેમ કે વર્તુળાકાર ટેબલ છે એ આમ ફરી શકે છે એ આમ ફરતું હોય એટલે આઈડેન્ટિકલ કહેવાય આઈડેન્ટિકલ કહેવાય એટલે કે તમે ગમે ત્યાં મૂકો એને ફેરવીને આપણે જે જગ્યાએ લઈ જવું હોય એ જગ્યાએ લઈ જઈ શકીએ એટલે એને એક જ ઓપ્શન કહેવાય ક્લિયર થયું બધી જગ્યાએ સરખી જ કહેવાય જ્યારે તમે વર્તુળ બેસતા હોય વર્તુળ ઉપર પહેલો વ્યક્તિ જે બેસતો હોય એના માટે બધી જગ્યાએ સરખી કહેવાય વર્તુળાકાર ટેબલ હોય અને એમાં કોઈ પણ પહેલો વ્યક્તિ બેસવા જાય તો પહેલા વ્યક્તિ માટે બધી વસ્તુ બધી જગ્યા સેમ છે પણ જ્યારે પહેલો વ્યક્તિ બેસી જાય પછી એની સાપેક્ષે બીજા બધાની જગ્યાઓ આઈડેન્ટિકલ રહેતી નથી રાઈટ આ તો આપણે વાત કરી વર્તુળાકાર ટેબલ પર ગોઠવવાની હવે ફૂલોની હારમાળાની વાત કરીએ ફૂલોની હારમાળાની વાત કરીએ એટલે કે સપોઝ હું તમને એમ કહું કે મારી પાસે 4 ફૂલ છે હવે 4 ફૂલની મારે માળા બનાવવી છે તો કેવી રીતે બનાવી શકાય માળા પણ ગોળ જ હોય તો બધા કહેશે કે ભાઈ 4-1 એટલે કે 3 ફેક્ટોરિયલ એવું કહેશે રાઈટ ફરતી બોલું છું મારી પાસે 4 ફૂલ છે ચલો આ એક માળા બનાવી છે આ માળા મેં બનાવી એમાં મેં અહીંયા ગુલાબનું ફૂલ ગોઠવી દીધું ગુલાબ પછી અહીંયા મેં રાખ્યું ચમેલીનું ફૂલ 4 ભિન્ન ફૂલો છે ચમેલીનું ફૂલ રાખી દીધું અહીંયા મેં રાખી દીધું મોગરાનું ફૂલ અને બીજું કોઈ એક ફૂલ રાખો કયું ફૂલ રાખશો આપણે ચમેલી ગુલાબ મોગરો અને બીજું કોઈને વ્હાઈટ ગુલાબ રાખી દઈએ ચલો સફેદ ગુલાબ આ વ્હાઈટ ગુલાબ આ રેડ ગુલાબ આમ તો રોજ કહેવાય આપણે રોજ ની જગ્યાએ ગુલાબ વાપરી દઈએ શબ્દ કશું માનો નથી તો આ 4 ફૂલોની મદદથી મેં માળા બનાવી 4 ફૂલોની મદદથી મેં માળા બનાવી જુઓ રેડ ગુલાબ ચમેલી મોગરો અને વ્હાઈટ ગુલાબ તો હવે બીજો એક અહીંયા આગળ ઓપ્શન લખું છું આ બીજો અહીંયા ઓપ્શન લખું છું માળા માટે હો માળા છે આ પણ માળા છે જે આ 4 ફૂલોની મદદથી બનાવે છે અહીંયા આગળ લખ્યું મેં રેડ ગુલાબ
આગળ લખ્યું વ્હાઇટ ગુલાબ, અહીંયા મેં લખ્યું વ્હાઇટ ગુલાબ, અને અહીંયા મેં લખ્યું ચમેલી, સોરી તો એનું જ થયું, ચમેલી અહીંયા રાખી દઈએ આપણે, ચમેલી મેં અહીંયા રાખ્યું અને વ્હાઇટ ગુલાબ મેં અહીંયા રાખ્યું, વ્હાઇટ ગુલાબ અહીંયા રાખ્યું અને નીચે રાખ્યું મોગરો, રાઈટ. મેં શું કર્યું તો કે ચમેલી ને વ્હાઇટ ગુલાબ ની અદલા બદલી કરી દીધી, એ પણ એક ગોઠવણી છે. આ બંને અલગ અલગ ગોઠવણી છે. આપણે શું જોવું છે, તો આપણે એ જોવું છે કે ભાઈ ચાર ફૂલોની મદદથી આપણે જે માળા બનાવીએ પહેરાવાની માળા, તમે જે નેતાઓને પહેરાવો છો, તમે લગ્નમાં જે પહેરો છો એ માળા, એ માળા કેટલી રીતે બની શકે, તો ચાર ફૂલોની મદદથી કેટલી રીતે માળા બની શકે, એટલે કે કેટલી રીતે આપણે ફૂલોની ગોઠવણી કરી શકીએ, કેટલી રીતે આપણે ફૂલોની ગોઠવણી કરી શકીએ. તો આ એક ગોઠવણી બતાવી અને મેં આ એક ગોઠવણી બતાવી, બંને અલગ છે. બધા કહેશે હાલત છે, કેમ કે રેડ ગુલાબ ની બાજુ આ બાજુ ચમેલી છે, આ બાજુ વ્હાઇટ ગુલાબ છે, અહીંયા રેડ ગુલાબમાં આ બાજુ ચમેલી છે અને આ બાજુ વ્હાઇટ ગુલાબ છે, પણ આ માળા છે, માળા છે. હું તમને આમ પહેરાવા આવતો હોઉં પણ એમ ના પહેરાવું ને માળા ફેરવી કાઢું, આમ પહેરાવતો હોય જગ્યાએ ફેરવી કાઢું અને પહેરાવું, તો ગોઠવણી તો એની જ રહી કહેવાય. કેમ? કેમ કે આ માળા આપણે આમ ફેરવી શકીએ, માળા જે છે આપણે પહેરાવતી વખતે આમ ફેરવીને પહેરાવીએ તો પણ કોઈ ફરક મતલબ થતો નથી, કોઈ પણ ફરક પડતો નથી, રાઈટ. એટલે જે આ જે માળા જે છે એ માળાને, આ માળા છે એ માળાને આમ ફેરવી નાખું, આમ આ માળાને આમ ફેરવી નાખું તો આ ગોઠવણી થકી કહેવાય. તો બંને ગોઠવણીને એક જ માનવામાં આવે છે, બંને ગોઠવણીને એક જ માનવામાં આવે છે. માળાની વાત કરીએ ત્યારે એન ભિન્ન ફૂલો હોય ત્યાંની વાત આપણે કરી રહ્યા છીએ, રાઈટ. તો એનો મતલબ શું થયો? તો એનો મતલબ કે બે ગોઠવણીની જગ્યાએ એક જ ગોઠવણી ગણાય, કેમ કે એક માળાને આમ ગોળ ફરવી નાખીએ, આમ પલટી મારી દઈએ અને ફ્લિપ કરી દઈએ તો આવી માળા થઈ જાય, ગોઠવણી આવી થઈ જાય, બંને સેમ જ છે. ક્લિયર થયું? ફ્લિપ કરવાથી આ બને છે. માળા ફ્લિપ કરી શકાય, ટેબલ ફ્લિપ ના કરાય કે ભાઈ ટેબલ આમ ફ્લિપ કરો, માળા ફ્લિપ થાય આમથી એમ, આમથી એમ, આમથી એમ, આમથી એમ. તમારી બાજુથી જુઓ તો આ ગોઠવણી હોય, મારી બાજુથી જુઓ તો આ ગોઠવણી હોય. સાચી વાત કે ખોટી વાત? બિલકુલ સાચી વાત. એટલે કે જયારે આપણે ફૂલોની માળા બનાવવાની વાત કરતા હોઈએ ત્યારે એ ફૂલોની માળા n માઇનસ 1 ફેક્ટોરિયલ ભાગ્યા 2 રીતે બની શકે. કેટલી રીતે બની શકે ભાઈઓ? n માઇનસ 1 ફેક્ટોરિયલ ભાગ્યા 2 રીતે બની શકશે. આઈ થિંક તમને હવે આ ક્લિયર થઈ ગયું હશે, રાઈટ. તો આ હતું વર્તુળાકાર ક્રમ છે. એમાં ટેબલ ઉપર ગોઠવણી પહેલો કેસ અને બીજો કેસ માળા બનાવવાની વાત. તો જે ટેબલ ઉપર ગોઠવણી ની જે વાત કરીશું એમાં ટેબલ ઉપર ગોઠવણી કેટલી રીતે થઈ શકે? તો ભાઈ n માઇનસ 1 ફેક્ટોરિયલ રીતે થઈ શકે. અને જયારે માળા બનાવવાની વાત આવશે ત્યારે માળા બનાવવામાં n માઇનસ 1 ફેક્ટોરિયલ ભાગ્યા 2, કેમ કે ફ્લિપ કરો તો એની જ ગોઠવણી કહેવાય, ગોઠવણી બદલાયેલી કહેવાય નહીં, રાઈટ. તો આ વર્તુળાકાર ક્રમ છે નું આટલી જ વાત હતી. આઈ થિંક કે તમને ક્લિયર થઈ ગયું હશે. આ બધાના રિલેટેડ ફૂલ એક્ઝામ્પલ્સ, ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે ચેપ્ટરના અંતમાં એકવાર બધું પતી જાય પછી જે ડબલી મેન્સમાં પણ કઈ ટાઈપના એક્ઝામ્પલ પૂછાયેલા છે એ બધું જ આપણે ડિસ્કશન કરશું આ ચેપ્ટર પતે પછી. પણ અત્યારે આપણે થિયરી જોવાની છે અને થિયરી બધી એકવાર આવડી જાય પછી બધાનું ભેગું મિક્સ કરીને દાખલા કઈ રીતે પૂછાય છે એ પણ આપણે ડિસ્કસ કરશું અને આપણે કઈ રીતે સોલ્વ કરવા જોઈએ એ પણ આપણે ડિસ્કસ કરશું. તો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જલસા કરો, રિવિઝન કરો, એન્જોય કરો. બાય.